ફર્સ્ટ પાર્ટ નો લખતા હોય તો તમારે છે અહીંયા લખનારનું એડ્રેસ, અહીંયા
ફર્સ્ટ જે આપણે પોઈન્ટ લખી છે ઈ ટર્મ ઓફ વેક્ટર એ આખું લખવાનું થાય. તો બેમાં ડિફરન્સ એટલો જ છે કે જો ફર્સ્ટ પાર્ટ લખો તો છે તમારે ફર્સ્ટ પોઈન્ટથી સ્ટાર્ટ કરવાનું, ફર્સ્ટ પાર્ટ ન લખો તો જેમ ઉપરથી આપણે સ્ટાર્ટ કર્યું છે એ રીતે સ્ટાર્ટ કરવાનું. તો હવે અહીંયા જે આપણો છે એ ટર્મ ઓફ રેફરન્સ છે, આપણો રિપોર્ટ છે એ ચાલુ થાય છે. રિપોર્ટનું કંઈ છે ફોર્મેટ હોતું નથી, પણ મેઇન તમારે છે એ ત્રણ પોઈન્ટમાં લખવાનું થાય. એક તો સ્ટાર્ટિંગ પેરેગ્રાફ, દેન ફર્સ્ટ પોઈન્ટ જે તમે લખો એ હશે ઇન્વેસ્ટિગેશન, દેન સેકન્ડ પોઈન્ટ તમે લખશો એ હશે ફાઇન્ડિંગ્સ, અને હજી થર્ડ પોઈન્ટ રેકમેન્ડેશન. Each
છે 100